સુરતમાં સ્પા હોટલ સહિતની જગ્યાઓ પર ભીંસ વધતા ગોટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખધંધા કરતા હોવાનું સામે આવ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મજી સ્ટ્રીટ કાર રેસીડન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન પાડીને ગોટણખાનું ચલાવવામાં આવતું હતું, જેમાંથી બે લલ્લાઓને ઝડપી લઈ સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે કેનાલ રોડ ઉપર મેજી સ્ટ્રીકા રેસીડન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં ગોટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સે તેને ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી નાસી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અહીં એસી કેબિન સાથે ધમધમતું ગોટણખાનું મળી આવ્યું હતું. અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી. યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો. ગ્રાહક દીઠ 1,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લીધો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દીધો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા 1,000 ની રોકડ કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત.